दी सदन गुजरात चेम्बर ऑफ कॉमर्स एंड इंडस्ट्री द्वारा आयोजित वीव नीट एक्सपो में आपनु स्वागत है। अपने एक्जिबिटर्स रिव्यू लई रहा है। अत्यारे अहीं कंपनी है अपनी पास तेजस फेब्रिक्स, ब्राइट व्यूज प्राइवेट लिमिटेड एंड जी मोहनलाल एंड कंपनी। अपने एमनी पास थी एमना रिव्यू जाणीए। सर आपनु नाम? मारू नाम नवीन भाई है, मने नवीन भाई बॉम्बे वाला तरीके लोग ओळखे छे। सर तमे वीवनेट एक्सपो में कई प्रोडक्ट डिस्प्ले करो छो? वीवनेट पहली तो हूँ तमने एक तो चेम्बरना प्रतिनिधिओने अभिनंदन आपवा मागु छू के वीवनेट जेवु एक बहु मोटो प्रोग्राम जे फर्स्ट टाइम कर्यो छे अने एना माटे स्पेशली बधाने अभिनंदन आपू छू, तमारी पूरी टीम ने अभिनंदन आपू छू अने आवा प्रोग्रामो आगळ थता रहे એવી અમારી વિવરો તરફથી તમને ખાસ દરખાસ્ત છે અને કદાચ આવતા વર્ષનું બી બુકિંગ ચાલુ થયું અમને ખબર પડી ગઈ। અમે પણ એક મોટો સ્ટોલ, આના કરતાં ડબલ સ્ટોલ મોટો અમે બુકિંગ કરાવી દીધો છે, એટલે એના ઉપર તમે જાણી શકો છો કે વીવનેટની કેવી પોઝિશન હશે। ઓકે સર, હવે તમારી પ્રોડક્ટ વિશે વાત કરો। અમે લોકો, અમારા બે ડિવિઝન છે, જી મોહનલાલ એન્ડ કંપની એટલે અમારું પાવરલૂમ યુનિટ છે અને બ્રાઇટ વ્યૂઝ પ્રાઇવેટ લિમિટેડ એ અમારું વોટર જેટ યુનિટ છે। અમે પ્રોડક્ટની અંદર અમારી વિવિધ પ્રકારની ઘણી બધી અમે પ્રોડક્ટો બનાવીએ છીએ અને રિસાયકલિંગ જે આજે બજારની અંદર જે ફોરેનની અંદર H&M, ઝારા અને એવી બધી જે કંપનીઓ છે એ રિસાયકલિંગ ઉપર બહુ ફોકસ કરે છે। અમે એના સર્ટિફિકેટ સર્ટિફાઈડ છીએ અમે લોકો અને અમે વિવિંગ ઇન્ડસ્ટ્રીના એવોર્ડેડ છીએ અને અમારા ત્યાં બધી વિવિધ પ્રકારની જેમ H&M, ઝારા બધા અમારા કસ્ટમરો છે અને જે રિસાયકલનું જે આગળ ભવિષ્ય આવવાનું છે જે ફોરેનની અંદર ને એની શરૂઆત અમે કરી દીધી છે। રિસાયકલિંગ વિશે થોડું ઘણું તેજસભાઈ બોલશે? હા, રિસાયકલ યાર્ન્સ આવે છે જે પ્લાસ્ટિકથી યાર્ન ડેવલપ થાય છે અને એનું પછી અમે લોકો ગ્રે બનાવીએ છીએ। મેઇન રિસાયકલનું બેનિફિટ યુરોપિયન ને US માર્કેટમાં બહુ જ આજે છે અને અમે લોકો એને જ ધ્યાન રાખીને આગળ ત્યાં વધીએ છીએ। ધીરે ધીરે ઇન્ડિયન માર્કેટમાં બી રિસાયકલમાં એડપ્શન આવા માંડ્યું છે આજકાલ, એટલે ઇન્ડિયન પ્રોડક્ટ્સમાં બી અમુક અમારા પાસે રિસાયકલિંગ પ્રોડક્ટ્સ છે। હું તમને એકાદ આઈટમ ત્યાં બતાવું છું, અમારે આ રિસાયકલના યાનથી જ આ પ્રોડક્ટ ત્યાં બનેલું છે। રિસાયકલના યાનથી આખું પ્રોડક્ટ અમે આ બનાવેલી છે જે ઇન્ડિયન માર્કેટ માટે આ બેનિફિટ છે અને જો ધીરે ધીરે જો વેપારીઓ ઇન્ડિયનના આને એડપ્ટ કરે તો પ્લાસ્ટિકનો વેસ્ટનો આ યુઝ કહેવાય આપણો, એટલે રીયુઝમાં આ બેનિફિટ થાય એમને, એટલે આ તમારી સ્પેશિયાલિટી પ્રોડક્ટ્સ છે। સ્પેશિયાલિટીમાં એવું છે મેડમ કે ગાર્મેન્ટ લાઇનની અંદર તો રિસાયકલ છેલ્લા 2 વર્ષથી ચાલી રહ્યું છે અને ઘણા ગાર્મેન્ટોને ઘણી કંપનીઓ હવે એ વિવિંગ કરી રહી છે, પણ સાડી માર્કેટની અંદર જો રિસાયકલ યાનને કોઈએ પ્રમોટ કર્યું હોય તો કદાચ અમે આ પહેલાં હોઈએ અને એની સાડી અમે પોતે બનાવેલી છે આ રિસાયકલ યાનની, એટલે પ્લાસ્ટિકમાંથી સાડી એ કદાચ કોઈનું અનુભવ કે કોઈને સહેજે વિચારે નહીં આવે કે પ્લાસ્ટિકમાંથી બી સાડી બની શકે। અમે પ્લાસ્ટિકના યાનમાંથી આ સાડી બનાવી છે, અહીંયા ડિસ્પ્લેમાં મૂકેલી છે, અમે સસ્ટેનેબલ ફેબ્રિક્સનું ત્યાં બોર્ડ માર્યું છે, એની સાથે ત્યાં ત્યાં હેંગ કરેલી છે, એટલે પ્લાસ્ટિકમાંથી બી સાડી ને ભવિષ્યમાં માર્કેટ જો એ તરફ જશે તો લેડીઝો પ્લાસ્ટિકમાંથી બનેલી સાડી પહેરશે એ વાતને કોઈ નવીનતા નહીં ગણાય, સમજો બસ। થેન્ક યુ વેરી મચ। તમને અહીંયા રિવ્યૂ કેવો રહ્યો? અમે પહેલા દિવસે જે હિસાબથી અમે અહીંયા જોયું કે 6,100 લોકોનો અહીંયા લોકો આવેલા હતા અને કાલે કદાચ 12,000 જેવા લોકો હતા, એમાં રિવ્યૂ એવો રહ્યો કે અમે ફર્સ્ટ ટાઈમ આ કરી રહ્યા છીએ અને ફર્સ્ટ ટાઈમની અંદર પણ અમને એવું ન લાગ્યું કે અમે આ ફર્સ્ટ ટાઈમ, અમને એવું લાગ્યું અમે બહુ જૂના હોઈએ આ લાઈનના, કે અમે સ્ટોલ બહુ જૂના વર્ષોથી રાખતા એવું લાગ્યું, કારણ કે ચેમ્બરનો બી એટલો બધો સહકાર હતો, એમની એટલી બધી એડવર્ટાઇઝ હતી ચેમ્બરની ઓલ ઓવર ઇન્ડિયાની અંદર, ફોરેનમાં બી એટલી બધી એડવર્ટાઇઝ હતી કે જેથી કરીને લોકોના ફોન આવ્યા, અમારા દિલ્હીના બાયર્સ બી આવી ગયા છે, ઘણા બધા બાયર્સો આવ્યા, બોમ્બેના બાયર્સ આવ્યા, બંગ્લાદેશ અમારા બેંગ્લોરના બાયર્સો આવ્યા છે અને અમારા સ્ટોલ ઉપર પ્રથમ દિવસથી જ અમે જોયું કે અમારો આખો સ્ટોલ ફૂલ રહેતો હતો અને બહુ સારું એનું અમને અનુભવ થયો છે અને આગળ પણ અમે વીવનેટની અંદર આગળ પણ અમે દરેક વખતે અમારા સ્ટોલ રાખીશું એવું અમે આ લોકોને કહી દીધું છે ચેમ્બર ઓફ કોમર્સને। થેન્ક યુ સર, ઓકે થેન્ક યુ, આભાર।